મિત્રો આજે આપણે ધંધાના કેટલાક હેતુઓની ચર્ચા કરવાની છે તો આમ તો હેતુઓ બે રીતના છે એક આર્થિક હેતુ છે અને બીજું સામાજિક હેતુઓ છે તો આર્થિક આર્થિક હેતુના ત્રણ મુદ્દાની ચર્ચા કરીએ હેતુમાં પહેલો હેતુ છે નફાનો હેતુ મિત્રો આ ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાને કારણે ધંધાની અંદર નફો એટલે કે વળતર ખૂબ અગત્યનું છે અને વ્યાજબી વળતર મેળવવું એ જરૂરી પણ છે અને ધંધાનું પ્રેરક બળ સમાન પણ આપણે નફાને જોઈ શકીએ ખરાબ વધારો થાય એવું હંમેશા ઈચ્છતો હોય છે નફો એ ટૂંકા ગાળાનો ખ્યાલ છે જ્યારે સંપત્તિનું સર્જન કરવું લાંબા ગાળાનો ખ્યાલ છે ત્રીજું આર્થિક હેતુ હોય કોઈ પણ ધંધાની અંદર લાંબા ગાળા માટે ધંધાની આર્થિક પ્રગતિને વિકાસ કરવો બજારની અંદર પોતાનું વધુ માંગ ઉભી થાય એટલે કે બજારનો વિસ્તાર કરવો જરૂરી શક્ય સાધન ટેકનોલોજીનો ઉપયોગ કરી ધંધાનો આર્થિક વિકાસ કેવી રીતના થાય એમના હેતુઓ જોડાયેલા હોય છે આ સાથે આપણે ધંધાની સામાજિક હેતુઓની પણ ચર્ચા કરીએ મિત્રો ધંધાની અંદર સામાજિક હેતુનો પહેલા મુદ્દો આવશે સામાજિક જવાબદારીનો સ્વીકાર કરવો ધંધો એ સમાજમાં ઉદ્ભવે છે અને સમાજમાં જ એનો વિકાસ થાય છે તેથી એને ધંધાની કેટલીક સામાજિક જવાબદારી છે એનો પણ સ્વીકાર કરવો પડે છે એટલે કે આ હેતુઓ ક્યાં છે તો કે રાજ્યના નિયંત્રણો છે ગ્રાહક શિક્ષણ છે ગ્રાહક સંગઠનોને કારણે જુદા જુદા હિતો હોય છે એ પણ એને જાળવવા પડે સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવી સરકાર દ્વારા ઉત્તરોત્તર કલ્યાણ ધારો કારખાનાનો ધારો ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું પાલન કરવું નંબર બે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ ધંધાનો આ એક સારો હેતુ છે કે જેથી સમાજને રોજગારી મળે છે અને ધંધાની અંદર જોઈએ તો કર્મચારીઓ પણ મળી રહે ઘણા બધા ધંધા તો લોકોને રોજગારી પૂરી પાડવાના હેતુથી જ ચલાવવામાં આવતા હોય છે ઉદાહરણ નંબર ત્રણ ગુણવત્તાની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી મિત્રો ધંધાની અંદર ઘણા લોકો ગુણવત્તાને ખૂબ મહત્ત્વ આપતા હોય છે તો સારી ગુણવત્તાવાળી વસ્તુ સમાજને પૂરી પાડવી એ એમની એક હેતુ છે અને સેવા અથવા તો વસ્તુ સમયસર યોગ્ય રીતના વ્યાજબી કિંમતે પહોંચાડવી એ પણ ધંધાનો સારો હેતુ છે નંબર વેપારી રીત રસમો નો હેતુ મિત્રો ધંધો ઘણી બધી રીતના થાય છે માત્ર નફો કરવો એના કરતાં પણ જો વ્યાજબી વેપારી રીત રસમોથી ધંધો કરવો એ સારી બાબત છે એના કેટલાક મુદ્દાઓને જોઈએ જેમ કે વસ્તુના કાળા બજાર વસ્તુનો સંગ્રહ કરવો ગેરમાર્ગે દૂરથી જાહેરાત જે આપણે મીડિયા દ્વારા જોતા હોય છે આની હંમેશા અવગણ ના કરવી જોઈએ અને ગ્રાહકો અને સમાજને કલ્યાણ માટે ધંધાકીય કમો વ્યાજબી સારી રીતરસમો રીત મતલબ થાય છે રીતરિવાજો અનુસરો એ પણ એમનો સારો હેતુ છે આ સિવાય ધંધાની અંદર અંદર ઘણા બધા હેતુઓ જોડાયેલા છે જેને આપણે અન્ય હેતુઓની જોઈશું એમાંની આપણે થોડીક ચર્ચા કરીએ તો નંબર એકની અંદર આવે છે ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા જેમ કે હાલના સમયની અંદર આપ જુઓ છો મેડિકલ ક્ષેત્રની અંદર ઘણા બધા સંશોધન કરી અને ચોક્કસ પ્રકારની વેક્સિન માટે પ્રયત્ન થાય છે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું શ્રી હમણાં જ આત્મનિર્ભર ભારત જેવી ભારત જેવી વાત કરી તો દરેક ધંધાએ પોતે આર્થિક વિકાસ કરીને દેશ માટે સહકાર પૂરો પાડવો કર્મચારીઓને ઉત્તેજન આપવા ઘણી બધી રીતના આર્થિક અને બિનઆર્થિક ઉત્તેજનો આપી અને એમના કલ્યાણના હેતુઓ છે એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ તો આ રીતના મિત્રો સામાજિક અને આર્થિક હેતુઓને જોયા બાદ ધંધો છે ને એ એક જોખમ છે આ માટે જ એવું કહેવાનું છે કે ધંધાકી જોખમો સામેનું વળતર એટલે નફો ધંધાની અંદર જોખમો તો છે મિત્રો આજે આપણે કેટલાક જોખમોને પણ ઓળખતા શીખવાનું છે તો એના પછીનો મુદ્દો આવે છે ધંધાકી જોખમો જોખમોના બે પ્રકાર છે એક કુદરતી જોખમ અને બીજા આવે છે માનવસર્જિત જોખમો હવે કુદરતી જોખમો ક્યાં તો કે ધરતી કંપાવો પૂર આવવો આ બધી વસ્તુથી ધંધાની મિલકત માલ અને માનવ જાતને પણ નુકસાન થતું હોય છે માનવ સર્જિત જોખમોને ઓળખીએ તો કે ક્યાં તો કે કર્મચારી વડતાલ ઉપર ઉતરે નવી નવી ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીનું પરિવર્તન થાય ગ્રાહકો જૂની વસ્તુઓ મૂકી અને નવી વસ્તુઓ તરફ એટલે કે ગ્રાહકોની રુચિ આજે માંગમાં ફેરફાર છે ઘણી બધી વસ્તુની માંગ ઘટી છે જ્યારે બીજી વસ્તુની માંગ વધેલી છે રાજકીય અસ્થિરતાને બજારમાં હરીફાઈનું જોખમ આ બધાને આપણે માનવ સર્જિત જોખમો તરીકે ઓળખી શકીએ છીએ હવે ધંધાની અંદર જોખમ ઉદ્ભવવાના કેટલાક કારણો છે પરીક્ષાની અંદર પૂછાતો સારો એવો પ્રશ્ન છે છ મુદ્દાનો નાનો પ્રશ્ન છે એમાં સૌથી પહેલું આવે છે ટેકનોલોજીમાં ફેરફાર મિત્રો રોજ નવા શોધ સંશોધનને કારણે ધંધાની અંદર વપરાતા યંત્ર સાધન સામગ્રી ની અંદર એમાં ફેરફારો આવતા હોય છે જેથી જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવા એ પણ એક પ્રકારનું જોખમ છે જો કે સારી બાબત છે કે નવા યંત્રોથી આપણે સારું ઉત્પાદન કરી શકીએ પણ પ્રથમ કક્ષાએ ધંધાની અંદર જોખમ છે વૈકલ્પિક પેદાશો ભય મિત્રો એક વસ્તુને સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ એટલે વૈકલ્પિક ઉપયોગ ટેક્સ્ટબુકના ઉદાહરણ પણ આપણી પાસે છે જ દાખલા તરીકે ફાઉન્ટન પેનના સ્થાને બોલપેન આજે પણ ભૂતકાળના સમયની અંદર ફાઉન્ટેન પેન આવતી કે જેની અંદર ઇંક ભરાતી મિત્રો આજ રીતના ને સ્થાને સ્કૂટરનો ઉપયોગ અને સ્કૂટરને સ્થાને જ્યારે કારનો ઉપયોગ વધતો જાય છે તો એ વૈકલ્પિક પેદાશનો ભય તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ હરીફાઈ આવે છે એના પછીનો મુદ્દો હરીફાઈ ધંધાનું સૌથી મોટું અને અસર કરતું એક પરિબળ છે હવે ધંધા ઉપર ધંધાના નફા ઉપર હરીફેની ખૂબ અસર રહે છે બજારની અંદર ઘણા બધા વેપારીઓ વેચાણ કિંમત ઘટાડીને અથવા તો જાહેરાતનો ખર્ચ કરે છે તો દરેક ખર્ચ છે એ નફાને ઘટાડતો હોય છે ત્યાર પછી આવે છે સરકારના કાયદા જેને આપણે કાયદા તરીકે ઓળખીશું પ્રદૂષણ ઘટાડવા માટેના કાયદાઓ છે ગ્રાહક સુરક્ષા માટેના કાયદાઓ છે કામદાર માટેના કાયદાઓ છે ઉદ્યોગ માટેના કાયદાઓ છે આ બધા કાયદાઓ સરકાર બનાવે છે અને આ બધી વસ્તુ બનાવવા માટે આપણે અમુક નિર્ણયો લેતા અટકાવી પણ શકે ખરા લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવી શકે છે માંગની અનિશ્ચિતતા રૂચિમાં ઓચિંતા ફેરફાર આવે કિંમતોમાં ફેરફાર આવે ફુગાવો આવે તો આ દરેક વસ્તુ ધંધાના નફા ઉપર સીધી રીતના અસર કરતી હોય છે આ પછીનો મુદ્દો આવે છે ભૌતિક જોખમો મિત્રો ધંધાકમાં જે મિલકતો છે એ અમુક સમયે જોખમ ઊભું કરે છે જેમ કે મિલકતો છે એને નુકસાન થાય છે સાધનો વસ્તુઓ એની હેરફેરને કારણે બંધ થાય ખરાબ થાય તો એ પણ ધંધાની અંદર એક પ્રકારનું જોખમ છે તો આમ મિત્રો આપણે ધંધાના ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કર્યો એની લાક્ષણિકતાઓ જોઈ એમના હેતુઓના બે પ્રકાર જોયા જોખમોના બે પ્રકાર જોયા મિત્રો આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે વ્યવસાય અને રોજગાર આ બંને મુદ્દાઓનો અભ્યાસ કરીશું